वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरो तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः। श्रीघनश्यामाय नीलकण्ठाय सहजानन्दाय च नमो नमः। हरिकृष्णाय परं ब्रह्मणे च नमो नमः। श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो घनश्याम महाराज नी जय। श्री हरि कृष्ण महाराज नी जय। श्री स्वामीनारायण भगवान नी जय। जय श्री स्वामीनारायण। सद्गुरु निष्कुळानंद स्वामी हरिबळ गीतानी आ कथामां आपणे सांभळ्युं के बीजा कड़वामां असुर कुळने अघे भर्या तेरा एवा जीव अनंत निष्कुळानंद नारायण नामनो महिमा मोटो अत्यंत। असुर कुळमां जन्मेला के हजारो जेणे पापो करेला एवा अनंत जीवोने कोई तार्या होय तो ए छे भगवाननुं नाम। आटलो मोटो भगवानना नामनो महिमा छे। आगळ त्रीजा कड़वामां स्वामी कहे छे, भवजळ तरवा घनश्याम नाम नावजी आवी बेसे एमां कोई रंक के राव जी पामे भव पार सेज स्वभाव जी एविना तरवा अन्यना उपाव जी उपाव नथी आ जीवने ए भवजळ तरवाने काज ए नारायण ए नाम रूपी ए जाणो अजर ए छे जहाज मशक तुम्बा ए मगावीने कहु कटिये बांधे कोय सरेन उतरे सिंधु ने जे अति अगाध छे तोय तेम साधन ए सर्वे कहिए ए तुम्बा मशक ने तूल इने भरोसे न भवतरे ए जाय जनम अमूल्य। भवजळ तरवा घनश्याम नाम नाव छे। घनश्याम नाम एटले भगवानना बधाई नामो, માત્ર ઘનશ્યામ જ નહીં, નારાયણ કો, હરિ કો, હરિકૃષ્ણ કો, નીલકંઠ કો। નાનપણથી ભગવાનના એમ કહેવાય છે 11 નામો મુખ્ય હતા। આમ તો છે ને
1008 નામ પાડ્યા છે સતાનંદ સ્વામી. કેટલા? આમ તો કહીએ ને ગામડા ગામમાં દેશી ભાષામાં ભજનો ગાતા ભાઈઓ ભાઈઓ એમ કહેતા હોય, હરિતારા નામ છે હજાર, કયા નામે લખવી કંકોતરી, રોજ રોજ બદલે મુકામ, કયા નામે લખવી. એકવાર લખતો ખરો, જે નામ યાદ આવે તે લખ, પણ લખતો નથી પણ બોલે ખરો. હું કે હરિતારા નામ છે હજાર, આ ભક્તનો એક ભાવ છે, હજારો નામો છે ભગવાનનો. ભગત જે નામ પાડે ભગવાન કે ઓકે, એમાં ગુણ જોઈને પાડે, એની ક્રિયા જોઈને પાડે, એનું ઐશ્વર્ય જોઈને પાડે, એનું રૂપ જોઈને પાડે, હજારોના હજારો નામો છે. એમાંથી એમ કહેવાનું કે સતાનંદ મુનિએ 1008 નામો, એટલે શું એને કે સહસ્ત્ર નામ, હા સહસ્ત્ર નામાવલી બરાબર. અને પછી સ્વામીને વિચાર આવ્યો કે આટલા બધા નામ 1008 તો રોજ કોણ જપે, થાકી જાય. એમાં સંસ્કૃતમાં નામ પાછા, એમાંથી શોર્ટ કર્યું, કમ્પ્રેસ કર્યું. જેમ જેમ સમય જાય એમ માણસની શ્રદ્ધા ઓછી થતી જાય ને, કામ વધે. પહેલાંના જમાનામાં તો માણસ છે ને થોડું મહેનત કરતા ને તો એ ઘણું ખાતા, અને અત્યારે એવું છે આળસુ થઈ ગયા. આમ તો કામ તો કંઈ, આમ એક બહુ કામ કરે પણ બધાનું પૂરું કરવાનું, તોય પણ એનું ભરાય નહીં, સંતોષ નહીં, અસંતોષ રહે. સ્વામીએ વળી એમાંથી એ શોર્ટ કર્યું, 108 નામ જનમંગલ, અને પેલું સર્વમંગલ, સર્વમંગલ સ્તોત્ર એટલે 1008 નામ. પછી એમાંથી જનમંગલ સ્તોત્ર કર્યું, પેલું તો જીવ પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર. સ્વામીને થયું જીવ પ્રાણી માત્ર કરતાં મનુષ્ય છે એનું તો કરીએ, જન લોકોનું કલ્યાણ કરનાર તો જનમંગલ. પછી કહ્યું ઓહો અત્યારે એટલોય ટાઈમ કોઈને નથી રહેતો, તો એમાંથી પછી શોર્ટ કર્યું 11 નામ. કેટલા? જે મુખ્ય ભગવાનના નામોથી જે ભક્તો બોલાવતા, એક તો નાનપણમાં ઘનશ્યામ, પછી 3 નામ પાડ્યા માર્કંડેય ઋષિએ. પેલું નામ પાડ્યું 56 સ્ત્રીઓને ભક્તિ માતાએ, બીજા 3 પાડ્યા માર્કંડેય ઋષિએ, હરિ કૃષ્ણ અને હરિકૃષ્ણ, 4 થયા. ફરી પાછા ઘરનો ત્યાગ કરીને જંગલમાં ગયા, ત્યાં ઋષિ મુનિઓએ એક નામ પાડ્યું નીલકંઠ, કે આ શિવ જેવા તપસ્વી છે અને આપણે નીલકંઠ નામથી બોલાવીએ, એટલે 5 નામ થયા. ફરી પાછા એ 7 વર્ષ વન વિચરણ કરી અને લોજની ભૂમિ પર રામાનંદ સ્વામીના આશ્રમમાં મુક્તાનંદ સ્વામીને મળ્યા, એનો મેળાપ થયો, ત્યારે સરયુને પાર કરીને આવ્યા છે, સરયુ પારી આમ બ્રાહ્મણ કહેવાય, તો એને પછી નીલકંઠ વર્ણીનું નામ શું પાડ્યું? સરજુદાસ. વળી પાછા પીપલાણામાં રામાનંદ સ્વામી મેળાને દીક્ષા આપી, એટલે 2 નામ બીજા પાડ્યા, સહજાનંદ સ્વામી અને નારાયણ મુનિ. કેટલા થયા? 8 નામ થયા. વળી પાછા ગાદીએ બેઠા, ગાદીએ બેઠા એટલે હુલામણા નામથી બધા એને કહેવા માંડ્યા, શ્રીજી મહારાજ. શું? પછી રામાનંદ સ્વામી ધામમાં ગયા અને પછી આવ્યા ફરેણીમાં, અને ત્યાં રામાનંદ સ્વામીના 14માના દિવસે જે કથા અત્યારે સવારની કથામાં હરિલીલામૃતમાં ચાલે છે, શીતળદાસનો આખ્યાન, એમાં નામ ભગવાને પોતે પોતાના મુખથી પાડ્યું એ સ્વામિનારાયણ. કેટલા થયા? 10 નામ થયા. હજી એક નામ છે, એ ગઢાડીના શેઠ આંબા શેઠે પાડ્યું હતું,
એને જ્યારે ન્યાલ કરી દીધા, પહેલાં કાંઈ નહોતું, ભગવાન મળ્યા, સત્સંગ મળ્યો અને જીવન ધન્ય બની ગયું, સુખ સંપત્તિથી ભરાઈ ગયું, આલોક પરલોકનું બે થઈ ગયું, એટલે લોકો નહીં કહેતા કે ભાઈ મને તો આને ન્યાલ કરી દીધો, માટે એનું નામ આજથી ન્યાલકરણ, હું તો એનો ન્યાલકરણ જ બોલાવીશ. તો એને ભગવાનનું નામ પાડ્યું ને એ જપ કરતા એ ન્યાલકરણ ન્યાલકરણ ન્યાલકરણ. એટલે આ કેટલા થયા? 11 નામ, મુખ્ય નામ. બાકી તો ઘણા બીજા નામ છે, પણ સૌથી વધારે પ્રસિદ્ધ થયું શ્રીજી મહારાજ, કારણ કે દરબારોમાં એ ગામ નામ બહુ હુલામણું નામ કહેવાયા. શ્રીજી મહારાજ એટલે હુલામણું, પ્રેમનું નામ કહેવાય. કોઈનું નામ મુખ્ય જુદું હોય, પણ પછી વાલથી જે બોલાવતા હોય એ નામ જુદું હોય ને, એમ મહારાજને શ્રીજી કહેતા, શ્રીજી મહારાજ. દરબારોમાં ભેગા રહેતા એટલે મહારાજ, પહેલાં રાજા મહારાજાઓ, એ બધા રાજા મહારાજાઓ, તો બધાય કે અમે રાજા અને તમે મહારાજા, અમારા રાજા એટલે મહારાજા, એટલે મહારાજનું નામ મહારાજ પડી ગયું. શ્રીજી તો હુલામણું નામ હતું, બધાને ગમતું બહુ વાલું. એટલે આમ 11 નામના કોઈ જપ કરે ને, હા, એમાંથી જે ગમે તે લેને. આમ તો સર્વોપરી તો એક સ્વામિનારાયણ નામ છે, જે ભગવાને સ્વયં પોતાના મુખથી પ્રગટ કર્યું છે, કેતા ભગવાનનું નામ ભવજળ તરવા માટે નાવ સમાન છે, કોઈ આવીને એમાં બેસે એ પછી રંક હોય કે રાજા હોય બધાને તારી દે છે. ભવ જળ પાર પામે ભવ પાર સેજ સ્વભાવ, સેજે સેજે ભવ પાર થઈ જાય, એવો એ વિના આ ભવજળને તરવાનો બીજો કોઈ ઉપાય નથી. ઉપાય નથી આ જીવને ભવજળ તરવા કાજ, નારાયણના નામરૂપી જાણો અજર એ જહાજ. અજર એટલે જૂનું ન થાય એવું, જર એટલે જરી જાય, જૂનું થઈ જાય. આ દુનિયામાં બધું જૂનું થાય, ગમે એ વસ્તુ લાવો ને 15 દી મહિનો, વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ કે અંતે ઘર હોય તો એ 25 વર્ષે શું થાય? જૂનું થઈ જાય. કાર, બધું, ગાડી, જે કંઈ વસ્તુ, માણસે જૂના થઈ જાય છે ને, નાનો હોય તાર નવો નવો હોય, યુવાન થાય એટલે મોડલ બને બરાબર થોડો, અને ઘરડા થાય એટલે જૂના થઈ ગયા. જેમ ગોદડું બહુ વાપરે પછી શું થાય? માણસ એ પછી બહુ વપરાય સંસાર માટે, ઘસાય આખી જિંદગી, પછી શું થાય? બાબો, પેલો ગોદડાનો ગાભો ને આ માણાનો બેની કિંમત એમ કહેવાય. જો તમે કહો આ માણસ, એમાં પુરુષોની તો દશા છે, બહેનોમાં ફરી જો એ સાડી લાવે સરસ મજાની નવી પહેરે, 2, 2, 5, 10, 5 વર્ષ, 10 વર્ષ પહેરે, પછી સાડી પહેરીને પછી અંતે જ્યારે જૂની થાય ને કાઢે ને નવી લાવે, એટલે જૂનીનું શું કરે ખબર છે? ગોદડા બનાવે. શું કરે? એના ધણીને પછી ઓઢાડે, કારણ કે આટલી બધી ઊંઘ કેમ આવે છે? આ ઊંઘ આનો પ્રતાપ, 8-10 વરા વાપર્યું હોય એ અંદર બધું એની ફરી એ ઘેન ચડાવી દે જ ને, એટલે એમ છે. અને આ માણસનો કપડાં પર લેંગો જૂનો થઈ ગયો હોય તો શું કરે? એને શું કરે? આખા એ ઘરમાં ફેરવ્યો, હા, મોહ તું બનાવી આખા એ ઘરની ધૂળ અંદર નાખે, ને છેલ્લે પછી ધબધબાવે ને હૂકવે ને વરી પાસે એને એકદમ લીરે લીરા ના થઈ જાય ને ત્યાં સુધી આખી ઓસરીમાં ઘરમાં ફેરવે, અને એનું પોતાનું શું કરે? ગોદળા કરીને ઓઢાડે, અને માણાના ધણીના લેંગા શું કરે? આમ છે તારે, હા, પછી આવડવા મૂછાડવા મૂછે તાક દઈને ફરે વટ પાડે, પણ ઘરમાં જોતો ખરો તારા મોહતા થઈ ગયા. આમ છે, એટલે એવું છે, ગહાય ગહાય પછી એટલે બધુંય જૂનું થાય. જો વહાણ તો જૂના થાય જ, વહાણ એ વર્ષો કેટલા ચાલે? 5, 10, 15, 20 વર્ષ ચાલે, ને પછી લાકડું મંડે હળવા, ને ધીરે ધીરે ખીલા મંડે છૂટા પડવા, ને પછી એને કબાડીમાં નાખવાનું, પછી એને કંઈ દરિયામાં થોડું લઈ જવાય, એ ડૂબે ને બેટલાઈને ડૂબાડે. દુનિયાના જહાજો જૂના થાય, પણ આ નારાયણ રૂપી નામ, એમ કીધું સ્વામીએ, નારાયણના નામ રૂપી જાણો અજર એ જહાજ. કેવું છે?
જરે નહીં, જૂનું ન થાય એવું આ જહાજ છે, નવું નવું, નિત્ય નૂતન નવું. તો એવું ભગવાનનું નામ રૂપી જહાજ એમાં કોઈ બેસી ગયા. કહેતા એને ભગવાનના નામ જપ કરવાની ટેવ પડી ગઈ, ભગવાનને યાદ કરવાની, સ્મરણ કરવાની, એનું કામ પતી ગયું. એને નારાયણના નામનો આશ્રય લીધો. કાંઈ પણ તકલીફ પડે ને, હરિભક્તોને તો એવી ટેવ જ હોય, બગાસો આવે ને, હે મહારાજ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, ઠેસ આવે ને સ્વામિનારાયણ, છીક આવે ને સ્વામિનારાયણ, કોળીઓ લે ને સ્વામિનારાયણ, પડખું ભરે ને સ્વામિનારાયણ, કાંઈ પણ તકલીફ પડે ને, ગાડીમાં આમ સહેજ આમ બ્રેક વાગી ગઈ હોય તોય સ્વામિનારાયણ થઈ જાય, એવો અંદરથી સમજવાનું. એ નામનો આશ્રય લીધો છે. કાંઈ પણ તકલીફ પડે, કોઈને પણ તકલીફ પડે, તકલીફ ના પડે, સારું કામ કરવાનું હોય તો એને શું યાદ આવે? સ્વામિનારાયણ. બસ આ નામનો જેને આશ્રય લઈ લીધો અને એ જીવનમાં એને પ્રધાન કરી દીધું, એ જહાજમાં બેસી ગયો, વગર હલેસે વગર કંઈ પણ તરે એ ભવસાગર ઉતરી જવાનો, ઉતરી જવાનો. સ્વામી કહે મશક તુંબા મંગાવી બહુ કટીએ બાંધે તોય, ભલે ને મશક એટલે પેલા ચામડાની કોથળીઓ આવે, હવા ભરેલી હોય અંદર, પાણી ભરે અમુક, હા હવા હોય, ચામડાની કોથળીઓ મશક કે એને, તો ઈ કેડે બાંધીને પછી દરિયામાં ખાબ કે તો શું થાય? ઈ ડૂબવા ન દે પણ તરવાઈ ન દે. હા, પાણી ભર્યું હોય તો મશક ન ડૂબે. તમે જોયું છે અમુક હોય ને, અમુક લાકડું હોય ને, લાકડું ડૂબે નહીં, તુંબડા હોય એ તુંબડા ભલે ને પાણી ભરાઈ જાય પણ એ ડૂબે નહીં. અને જેટલું તુંબડાને પાણી ભરેલું હોય કેઠાલું હોય પણ જેટલું તમે દબાવો પ્રેશરથી અને છોડો એટલે ઉપર જ આવી જાય, એનું વજન ન હોય. એ અમુક વસ્તુ તરે છે, જેટલું અંદર લાકડાને જેટલું દબાવી રાખો ને પછી છૂટું કરો એટલે તરે, પછી ન્યાન્યન તરે, આમ ગતિ ન કરે. શું એ લઈ જાય ને, હવે એ કદાચ તારે તો નદી ઉતારે, નાના તલાવડા તારે, કે દરિયો થોડો તારે, એમ બીજા સાધનો છે ને, મશકને તુંબા જેવા છે, કેડે બાંધીને ફરતા હોય, માથે લઈને ફરતા હોય, મેં તો આટલું આમ કર્યું, આટલું આ યાદ કરી નાખ્યું, આટલા શ્લોક રાક્ષ દાદા, પેલા બ્રહ્મ રાક્ષસ હોય ને એ હનુમાનજીની સામે મંત્ર જપે, બોલો એટલે તને મંત્ર આટલા શાસ્ત્ર ના આવડે છે તો ભૂત કેમ ન થયો? એટલે મંત્ર આવડે એટલે ભૂત ન થાય, આરતી ઉતારે એટલે ભૂત ન થાય, પૂજારી થાય એટલે ભૂત ન થાય, બોલો તો. હે, કોઠારી થાય તો, ભંડારી થાય તો, મહંત થાય તો, ગાદીપતિ થાય તો? કારણ કે એને ભગવાનનું બળ નથી, આ તો કરે છે ક્રિયા. અમુક ટેવ પડી ગઈ હોય કેવી, જેમ બીજું કરવા કર્યા વગર ના ચાલે ને એમ આ કર્યા વગર ન ચાલે, પણ ભરોસો ન હોય એને. ઠીક છે મારા ભાઈ, લોકો આવે છે તારું ચાલે ને મારું, કહે છે ને ગુરુ ગુરુ કીજીએ ચદર પછેડી દીજીએ, ત્યાગ કરવો, ઘર છોડવું, વેશ બદલવો, તે શું પતી ગયું? ના, સાધન ગમે એટલા કરે એ તો કેવું છે, કેડે તુંબડા બાંધીને કે મશક બાંધીને તરવા જેવી વાત છે, એ કંઈ દરિયો ના તરાય. સરે ન ઉતરે સિંધુને જે અતિ અગાધ તોય, તેમ સાધન સર્વે કહીએ તુંબા મશકની તુલ, એને ભરોસે ન ભવતરે જય જનમય મૂલ્ય. એને ભરોસે સાગર ના તરાય. બીજા સાધનો છે એ મશકને તુંબા જેવા છે, એ કરાય, ન કરાય એવું નથી કહેતા, કરાય, પણ એ ભગવાનની પ્રસન્નતાને અર્થે. કેવળ એ જ મને તારી દે, મુક્તિ કરી દે, ભગવાનનું શું કામ છે, હું તો મારી મહેનતે આત્મનિષ્ઠા પરિપક્વ કરીને. એટલે ભાઈ આત્મનિષ્ઠાએ નદી ઉતરાય, આ લોકના સુખ દુઃખ હોય એને તરાય, પણ મૃત્યુરૂપી સાગર એને તરવા માટે તો મહારાજ કે સ્વરૂપ નિષ્ઠા જોઈએ. શું જોઈએ? ઉપાસના જોઈએ, એ આશરો, શરણાગતિ, સ્વરૂપ નિષ્ઠા, નિશ્ચય, નિષ્ઠા, આ બધાય પર્યાયવાચી શબ્દો છે.
આ નિષ્ઠા ઉપર જ આખો ગ્રંથ એટલો ભરચક ભરેલો છે, હરિબળ ગીતા. એટલે અહીંયા બળ બતાવ્યું, જો માટે બળ રાખી બહુનામીનું અને રહેવું નિર્ભય નરને ન ચિંતા, પતિત પાવન બિરુદ છે એ તજશે નહીં કોય રીત. માટે બળ રાખી બહુનામીનું, કોનું બળ રાખવું? સાધનનું બળ ન રાખવું, પોતાની મહેનતનું બળ ન રાખવું. બળ તો રાખવું એક હરિનું, હરિના નામનું, હરિની ઉપાસનાનું બળ રાખવું. રહેવું નિર્ભય નરને, અને એટલું આવી ગયું એટલે નિશ્ચિંત થઈ જવું, કારણ કે ભગવાનનું પણ બિરુદ છે. ઓ અંતકાળે મારા જનને જરૂર મારે આવવું, બિરુદ મારું બદલે નહીં એમ સર્વે જનને જણાવવું. ગમે એવો જીવ હોય ને, ખરડાયેલો ગંદો હોય, પણ એકવાર મારે શરણે આવી ગયો અને મારામાં થઈ ગયો, એના પૂર્વના ગમે એટલા પાપ હોય. એટલે તમે જો સંતો ભગવાનને શરણે મૂકે ને, આમ તો વર ને કન્યાના વિવાહ કોણ કરાવે? ગોર કરાવે, બ્રાહ્મણ કરાવે. મંત્રો જપે, છેડાછેડી બાંધે, ફેરા ફેરવે, પ્રતિજ્ઞા લેવડાવે અગ્નિની સાક્ષીએ. ગોર બ્રાહ્મણ વિના લગ્ન ન થાય. અત્યારે થાય છે, પણ એ કંઈ લગ્ન થોડા કહેવાય, મંત્ર જ ના આવડે. બોલો, એ કોર્ટમાં કંઈ વકીલને થોડા મંત્ર આવડે. અગ્નિની સાક્ષી વિધિસર કોણ કરાવે? બ્રાહ્મણ કરાવે. એમ આ જીવ અને ભગવાન એનો મેળા વિધિસર કોણ કરાવે? સદગુરુ કરાવે, સત્પુરુષ કરાવે. માટે એ બંનેને જોડાણ કરી દે, સમજે, ભગવાનની સાથે. અને એટલે સંતો મંત્ર આપે, એની વિધિ છે. હાથેળીમાં પાણી મૂકે અને પછી બોલાવડાવે, કાળ માયા પાપ કર્મ યમ દૂત ભયાદહમ શ્રી હરિકૃષ્ણ દેવમ શરણમ પ્રપન્નોસ્મી સ પાતુમામ. એમ મંત્ર બોલી પાણી મૂકાવે, નિયમ આપે, પાંચ વર્તમાન પાળજો, આ નિયમમાં રહેજો, આ પ્રતિજ્ઞા લેજો, અને પછી ભગવાનની શરણાગતિની નિશાની રૂપ કંઠી પહેરાવે કે આજથી હે મહારાજ આ જીવ તમારે શરણે છે. એને પણ બોલાવડે, આજથી હું તમારો ભગત થાવ છું, માટે તમે મારી રક્ષા કરજો. એટલે ભગવાનનું બિરુદ છે મારે શરણે આવે. એ ગમે એવો પતિ તો એ પહેલાંના પૂર્વના બધા એ પાપો ભગવાન એમ સંત કે સદગુરુ એમ કે ભાઈ અત્યાર સુધી જે થઈ ગયું એ બધું ભૂલી જવાનું, તમારી પાછલી જિંદગીનું ઉપર પડદો પડી ગયો, હવે નવો જન્મ થયો તમારો. એટલે હું આવો પાપી હતો ને, આટલો દારો પીધો હતો ને, આટલું ખાધું હતું ને, આટલું ખોટું કર્યું હતું ને, આટલા છેતરાનાને માર્યા, નાનું ખૂન કર્યું ને, આમ કર્યું, એ બધું થઈ ગયું, બધું એ ભૂતકાળ થઈ ગયો. હવે ભવિષ્યનું વિચારો, વર્તમાનનું વિચારો. બસ આ શરણાગતિની તાકાત છે, પૂર્વે જેટલું પણ કર્યું હોય ને એ બધું એ તો આ વર્તમાન ધરવાનો આ મહિમા છે, શરણાગત થવાનો આ મહિમા છે, કે બધું ડિલીટ થઈ જાય, ઝીરો થઈ જાય, ઓ, અને પછી નવેસરથી શરૂ થઈ જાય. લ્યો આમ છે. પણ પછી એ મેં કીધું, એમ ગઈકાલે કીધું હતું ને, અરે આખો દીકને આખું અઠવાડિયું કરે ને પછી એક દિવસ ભગવાન પાસે જઈને માફી માગે તો એ શરણાગત જીવ ન કહેવાય. એને તો ભગવાન એમ પગે ઠેલી દે, જા જા, તું મારો શરણાગત, મારી મરજીમાં રહેતો નથી, મને ગમે એમ કરતો નથી, શરણાગત કેવો? તો એમ. અને કદાચ જો બાળક માણસ મનુષ્ય માત્ર ભૂલને પાત્ર, નાનો બાળક માત પિતાને શરણે હોય, બરાબર, કંઈક નાની મોટી ભૂલ થાય, રાજાનો દીકરો દાદા એને ત્યાં જન્મે, બરાબર, રાજાને ઘેરે દીકરો જન્મે, કુંવર જન્મે, તો નાનો હોય ત્યારે એકી બેકી કરીને કપડાં ગંદા તો કરે જ ને, કે ના કરે, છીછી કરે ને, તો રાજાનો કુંવર ન કહેવાય? હા, એને પેટમાં દુખે કે ન દુખે, એને માથું દુખે કે નહીં, એને વાગે બાગે કે નહીં, એને ભૂખ લાગે કે નહીં, તો રાજાનો કુંવર કહેવાય કે ન કહેવાય? કંઈક ખોટું કરે, કંઈક ખોટું બોલે, ક્યારેક 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 અવળું કરે, તો રાજાનો કુંવર મટી જાય? એમ શરણે આવ્યો માણસ અબુદ્ધ હોય, અજ્ઞાન હોય, બીજું જ્ઞાન ન હોય, એના જે એવી સ્થિતિ ના થઈ હોય,
તો કામ ક્રોધાદિકને યોગે કરીને, દેશ કાળાદિકને યોગે કરીને, નાની મોટી એની ભૂલ. એટલા માટે તો હરિબળ ગીતા છે કે પંથ બહુ લાંબો કાપવાનો, ક્યારેક ચાલતા દોડતા પડી જાય તો મૂંઝાઈ ના જવું. સ્વામી મહારાજ, સ્વામી કહે છે મહારાજ કે વચનામૃતમાં કે પાયખાનામાં ગયો અને ઊંધે માથે પડી ગયો, બરાબર, કે પગ પડી ગયો, ગંદો થઈ ગયો, હાય 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 હાય, હું તો વિષ્ટાવાળો થઈ ગયો, અરે ગંદો થઈ ગયો, હવે હું પવિત્ર કેમ થઈશ, હવે હું બહાર કેમ નીકળીશ, એમ કરીને હું ડૂબી મરે અંદર. અરે પડી ગયો કે બહાર નીકળી જા, તું નાહી લેખ ધોઈ નાખ એટલે પવિત્ર થઈ જા, કેમનેમ પડી રહેવાય ત્યાં. ચિત્તનો એવો સ્વભાવ છે, ભૂંડી વસ્તુ, નકારી વસ્તુ જેમાં કાંઈ માલ ન હોય ને, કૂતરાનું મળ એમાં હું માલ હોય એનું ચિંતન કરે. મહારાજ કહે તો ચિત્તનો સ્વભાવ એવો છે, એને કરીને એમ ન માનવું કે મારું ચિત્ત, હું ખરાબ છું એમ ન માનવું, હું પાપી છું એમ ન માનવું, હું કામી છું, ક્રોધી છું, લોભી છું એમ ન માનવું. હા, એ તો ઇન્દ્રિયો અંતઃકરણનો સ્વભાવ એવો છે, મનનો એવો સ્વભાવ છે, બુરું ચિંતવાનું, બુરી તરફ જવાનું, એનો ઢાળો જ એવો છે વિષય તરફ. પણ પોતાને તો હું આત્મા છું, બ્રહ્મ છું એમ માની પાછું વળી જવું અને ભગવાનના સ્વરૂપનું બળ રાખી હિંમત ના આરવી, એટલા માટે હરિબળ ગીતા છે. આશરો અડીખમ એવો કે હું મને કોણ મળ્યું છે, માટે બળ રાખી બહુ નામીનું અને રહેવું નિર્ભય નરને. એ ભૂલમાં થઈ જાય તો ભૂલને આદતમાં ફેર પાછો, ઘણાને આદત પડી ગયું એવી ભૂલ કરવાની, એ ખરાબ ભૂલ થઈ જાય. હા, કે છે ને કે નિશાન ચૂક માફ, પણ ન તાક નીચું નિશાન. નિશાન તો લગાડે છે, ભૂલ થઈ ગઈ ને આડુઆડું થઈ ગયું તો એ ચૂકી ગયો તો માફ થઈ જાય, પણ હવે તારે મારવાનું છે ઉત્તરમાં, તું દક્ષિણમાં મંડ્યો છે આમ તાકવા, તો એ કેમનું થાય, ઊંધું જ તાકે છે તો એ માફ ન થાય કોઈ દાડો. લડવા ગયો તો બે ઘાત નહીં પડે, પણ તું દુશ્મનની કોર રહીને આ બાજુ લડવા માંડે તો એનો માલિક રાજી થાય, મારી નાખે આને તો કે દગો કર્યો, ગદ્દાર છે આ તો, કેવો છે એમ, ગદ્દાર ન થવો, કૃતજ્ઞ ના થવું. ભૂલ થાય એનો વાંધો નહીં, ભૂલ કરવી એ પાપ નથી, પણ ભૂલ કર્યા પછી ભૂલ સ્વીકારવી નહીં ને, પોતાના ધણી પાસે જઈ હાથ જોડી એની 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 એનો એકરાર ન કરવો ને, એ પાપ છે, એ દોષ છે, ન્યા શરણાગતિ ભૂસાઈ જાય પછી. માટે કંઈ પણ દેશકાળ હોય, ભલભલાથી ભૂલ થઈ જાય એવું નથી ના થાય. એટલે તો આ બધી મોટા મોટા સંતોએ જોને પ્રાર્થનાઓ કરી, હે પ્રભુ મેં તો ગુનેગાર તેરા. હવે એ ક્યાં ગુનેગાર હોય, પણ એ આપણા માટે કહે છે કે ગુનો થઈ જાય ચિંતા ન કરતા, પણ આ માર્ગે ચડ્યા છો, વાગે કંઈક લૂ આવે, ઠંડી લાગે, પડી જાવ, ભૂખ લાગે, તાવ આવે, માથું દુખે, કોઈ બીજી તકલીફ આવે, કંઈક લૂંટારા આવે, રસ્તામાં બધાય આવે ને, ચાલતા હોય ત્યારે બધાય આવે ને, પણ બધાયની સાથે લડતા લડતા તમારે પહોંચવાનું છે. ભલે બે ઘા વાગે, પાછા પડી જાઓ તો મૂંઝાતા નહીં, ફરી પાછા તમારી હારે ભગવાન છે. જો તમારી મંજિલ સાચી, લગન સાચી, ખપ સાચો, હિંમત હશે, હે જો હોય હિંમત રે નરને ઉરમાં ભારી, એની મદદ કરે મોરારી, એની મદદ કરે. કેટલી અદ્ભુત આ વાત છે હરિબળ ગીતાની, માટે બળ રાખી બહુ નામીનું, રેવું નિર્ભય નરને ન ચિંતા, પતિત પાવન બિરુદ છે તે તજશે નહીં કોય રીત. ભગવાનનું બિરુદ છે જો ઉપાસના. મહારાજે વચનામૃત મધ્ય પ્રકરણનું 9મું અતિ અદ્ભુત મહારાજે આના ઉપર વાત કરી છે, વાંચીએ જો શબ્દો કેવા છે, યાદ કરવા જેવું આ વચનામૃત. અમુક અમુક જે વચનામૃતો છે ને એમાંનું આ મુખ્ય વચનામૃત કહેવાય. મધ્યનું 13મું છે, મધ્યનું 9મું છે, અંત્યનું 38મું છે, મધ્યનું 21મું, 59મું છે, પ્રથમનું 54મું છે. આ બધા વચનામૃતનો છે ને. હા, ક્યારેક કોઈ સંત પૂછે, ભક્ત પૂછે તમારા જીવનનું વચનામૃત, તારે એકાદું આમાંથી
સિલેક્ટ કરી રાખવું, તમારું પસંદગીનું વચનામૃત. કારણ કે બધાય હોય પણ અમુક સિલેક્શન હોય, કોઈ કહે કે ભાઈ તમારું આમ સિલેક્ટ કરેલું વચનામૃત, તમારી પસંદગીનું વચનામૃત કયું. તો કંઈક કરેલું હોય તો આપણને આખું વચનામૃત ભગવાનની જ વાણી છે ને, એ બરાબર ના કહેવાય. કારણ કે સમજવાનું કે આ ગડબડ ગોટાવાળા છે ને, કંઈ ખબર નથી એટલે ભાઈ શું કહે, અને વાંચ્યું જ નથી ને, કાંઈ રૂજતું જ નથી, કે બધું એને કંઈ આમાં કંઈ ખબર પડતી હળહૂજતી નથી, એટલે શું કહે બધાને આમ સારું લગાડવા. બધી ભગવાનની જ વાણી છે ને, પરા હવે ભગવાનની જ વાણી છે, પણ તોય એમાં અમુક વાતો જે છે ને, મધ્યનું 13મું વચનામૃત એમાં એવું જે સ્વરૂપ નિષ્ઠાનું બળ કીધું. જો મહારાજ કે, અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો તેની ચિંતા નહીં. શું કીધું? ભૂલ થઈ જાય, આજ્ઞા લોપાઈ જાય, ભલભલાથી લોપાઈ જાય, એવું કંઈ નથી ના લોપાય. પણ એનાથી હિંમત આવે, હવે તો બસ મેરી આજ્ઞા, આમ આજ્ઞા લોપાઈ ગઈ, હવે મારું કલ્યાણ નહીં થાય, હવે તો મરી નરકમાં જવાનો, હવે આ બધું કોના માટે કરવાનું, આ બધું શું, હવે તો હું ઝીરો થઈ ગયો, એમ ન માનવું. હિંમત ના હારવી, અને કોઈક કાળે ભગવાનના વચનનો લોપ થતો હોય તો એની ચિંતા નહીં, પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ થવા દેવો નહીં. ભગવાનના સ્વરૂપનો દ્રોહ એટલે સ્વરૂપ નિષ્ઠા. મને મળ્યા એ સુપ્રીમ પાવર છે, અને જો ભગવાનનું વચન કંઈક લોપાયું હોય તો તે ભગવાનની પ્રાર્થના કરીને પણ છૂટકો થાય. પણ ભગવાનના સ્વરૂપનો દ્રોહ કર્યો હોય તો એનો કોઈ રીતે છૂટકો થાય નહીં, એ તરે જ નહીં. માટે જે સમજો હોય તે ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય એટલું અવશ્ય રહેવું, જબરજસ્તી નથી. કે આ બધાય તપ કરે છે તો આટલું તપ નહીં કરો તો તમારું કલ્યાણ નહીં થાય, આટલું આ હવે હવે પેલો ગરીબ ઝૂંપડામાં રહેતો હોય અને આ અબજોપતિ હોય, એ 2-4 કરોડનું દાન કરે તો એના એકડ અહીં માઇકમાં સંતો કે મોટા મોટા બધા એના વખાણ કરે, હરિભક્તોમાં પણ છવાઈ જાય, હા હા 3 કરોડનું દાન કર્યું, આ હા હા હા. તો આને એમ થાય, અરે 3 કરોડ તો મારી 3 પેઢીમાંય કું નહીં કરી શકું, બરાબર. તો હવે આનું તો પછી એના વિશે બધાએ બોલે ખરો, આ તો એક પ્રસંગ છે, બરાબર. આ હા હા, મોટો દાનવીર છે, કર્ણ છે, દાદા ખાચર છે, આ તો આટલું દાન કર્યું અક્ષરધામમાં, હવે તો આનું પૂરું થઈ ગયું, આનો છેલ્લો જન્મ થઈ ગયો, કેટલું મહત્વ છે, કેટલું એને અને એને એને કેટલું સમર્પણ છે વાત કરે, આહા એનો રાજીપો વરસાવે. એટલે આને શું થાય, આવો રાજીપો તો મને જ મળવાનો જ નથી ને, હું તો કંઈ 3 લાખ દઈ શકું એમ નથી જિંદગીમાં, એ મારી પાસે છે નહીં, બરાબર. તો હું એનું કલ્યાણ ન થાય, તો એને એને અક્ષરધામમાં સુખ ઓછું મળે, એને હું કંઈક બીજી જગ્યાએ કાઢે, એવું નથી, એવું નથી. કલ્યાણ તો સ્વરૂપ નિષ્ઠાએ કરીને છે. કોઈક ઓછું કરે, કોઈક વધુ કરે, તપ ઓછું કરે, વધુ કરે, દાન કોઈક ઓછું કરે, કોઈક વધુ કરે, એની શક્તિ પ્રમાણે કરે. જ્યાં એ ચોખ્ખું લખ્યું વચનમાં તો આજ્ઞા પાડવામાં, પણ હવે કોઈક વધારે પાડતું હોય અને હું એની પાછળ હું એના કરતાં સારું બતાવી દઉં, પણ તારું શરીર, તારી શક્તિ, તારી આવડત, તારી બુદ્ધિ, તારી સામર્થ્ય હવે એટલું હોય નહીં. કે છે ને કે લાંબા વાહે ટૂંકો જાય, હું કે મરે નહીં પણ માંદો તો જ પડે. હે, લાંબા વાહે ટૂંકો જાય, મરે નહીં તો માંદો તો પડે જ, એની એટલી પહોંચ નથી. અરે એનો પૂર્વ કેટલાય જન્મનો આદર છે, આ એક જન્મનો નથી. એટલી સ્પીડમાં એટલું કરી શકે છે, સાધનો એટલા કરી શકે છે, એટલું વાંચન કરી શકે છે, એટલું ઈ મહેનત કરી શકે છે, એટલું જપ તપ વ્રત કરી શકે છે, એટલું બોલી શકે છે. હવે કોક બોલતું હોય, અખંડ બોલ 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 કરતો હોય, થાકતા જ ન હોય, એને ભગવાનની શક્તિ આપી હોય, હવે હુંય બોલ 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 કરું પણ તમારું 2 કલાકમાં ગળું ભેડાઈ જાય, હે મરે નહીં પણ માંદો તો પડે જ. એટલે કોઈનું જોઈને, હા એની શક્તિ પ્રમાણે, હા મારામાં શક્તિ છે, કરી શકું એમ છું, તો કરવું જ જોઈએ ચોક્કસ, ના કરવું જોઈએ એવો અર્થ નથી. પણ પછી એ નથી કરી શકતો અને પછી દુઃખી થાય છે, એ ખોટું. એટલે મહારાજે અહીં કીધું,
એ ભગવાનના વચનમાં તો જેટલું પોતાની સામર્થ્ય પ્રમાણે રહેવાય એટલું અવશ્ય રહેવું, પણ ભગવાનની મૂર્તિનું બળ અતિશય રાખવું. બળ કોનું રાખવું? મૂર્તિ. એ તો બધાથી થાય, એવું નથી કે ભાઈ શરીર સારું નથી, આનું ઘર સારું નથી, આની પાસે રૂપિયા નથી, આની પાસે વ્યવસ્થા નથી, એમાં જ કંઈની જરૂર નથી. હે, મને કોણ મળ્યું છે, હું કોને આશરે છું? એક બકરું પણ સિંહના પગલાને આશરે જો તરી જતું હોય તો આ તો અક્ષરધામનો ધણી પુરુષોત્તમ એના ચરણ પકડ્યા છે. હે, એનો હું છું, એ મારા છે, એનું બળ વિશેષ રાખવું. સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિ સર્વ અવતારનો અવતારી એવું ભગવાનનું સ્વરૂપ એ મને પ્રાપ્ત થયું છે. અને જે એમ જાણતો હોય, તેથી જો કદાચિત સત્સંગમાંથી બહાર નીકળી જવાનું તો પણ એને ભગવાનની મૂર્તિમાંથી હેત ટળતું નથી. અને તે હમણાં તો સત્સંગથી બહાર છે, પણ દેહ મૂકીને તો અંતે ભગવાનનું જે અક્ષરધામ એને સમીપે જ જશે. હમણાં સત્સંગમાં રહેતો હશે અને શાસ્ત્રના વચનમાં પણ રહેતો હશે. જો પાછું શું કીધું, સત્સંગમાં હશે, શાસ્ત્રના વચનમાં પણ હશે, અને જો ભગવત સ્વરૂપની નિષ્ઠા પાકી નહીં હોય તો તે જ્યારે દેહ મૂકશે ને ત્યારે કાં તો બ્રહ્માના લોકમાં જશે અને કાં તો કોઈક બીજા દેવતાના લોકમાં જશે, પણ પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય. કારણ કે એમાં સ્વરૂપ નિષ્ઠા નથી, બળ નથી. ધણીને પરણી તો ખરી ભાઈ, પણ એમાં વિશ્વાસ નથી. આવડું આ મારું ઘરનું પૂરું કરશે કે નહીં, હું મારી ઈચ્છા પૂરી કરશે કે નહીં, મને તારશે કે નહીં, એટલે એ પછી બીજે બીજે વલખા મારે, બીજાનો આશરો ગોતે, બીજા પાસે ડોટો કાઢે, તો ભગવાન એનું રક્ષણ નહીં કરે. અમે નાના, આમ તો પહેલેથી ગુરુજી છે ને, ગુરુજી બહુ નાની ઉંમર પૂર્વાશ્રમમાં હતા ને, હાવ નાની, લગભગ 5-7 વર્ષની ઉંમર હશે, સ્કૂલમાં ભણવા જતા ને ત્યારથી જ એ શિક્ષક, આજે શિક્ષક એને ભણાવતા ને, એ એમ કહેતા, એ હજી છે શુક્રામભાઈ કરીને છે, તો એ હજી, એ કે આ નાના હતા ને સ્કૂલમાં ભણતા ને, કે ત્યારે એને વાર્તા કહેવાનું કહીએ ને તો એ પર્વતભાઈની વાર્તા કહેતા, કે કોની, કે પર્વતભાઈ હાથી હાંકતા હતા અને સંકલ્પ થયો કે ભગવાનના પૂર્વે થયેલા અવતારી કેવાય છે, નૃસિંહ અવતાર કેવો હોય છે, વામન અવતાર કેવો હોય છે, અને શ્રીજી મહારાજના દર્શન થાય અને એના સ્વરૂપમાંથી 24 અવતારો પ્રગટ થાય, 24 પાછા લીન થાય, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણ એક જ છે એમ. આ 5મા વર્ષમાં હતા ને, 5-7 વર્ષના, ત્યારથી આવી જ વાતો કરે છે. એક વખતે તો એના મિત્ર હતા, એને કીધું, હાવ નાની ઉંમરો, 10-11 વર્ષની ઉંમર, એ કહેતું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ, બહુ સ્વામિનારાયણનો ભગતળો થઈ ગયો તો રાત્રે શમશાનમાં રાતે હુઈ રહે તો સાચો, તે આખી રાત હુઈ રહ્યા હતા, બોલો ગુરુજી, એટલી નાની ઉંમરમાં કે હું સ્વામિનારાયણ. આ સ્વરૂપ નિષ્ઠા, આ ભગવાનનું બળ, મને મારો કોઈ વાંકો વાળ ન કરે એવી જે નિષ્ઠા જેને હોય, એનું કાળ કર્મ અને માયા ત્રણેય ભેગા થઈને બુરુ કરવા ધારે તો પણ એનો વાંકો વાળ ન કરી શકે. તો દુનિયાની શું મજાલ છે, ભૂત પ્રેતાદિકનો શું એમાં ભાર છે, દેવ દેવતાનો શું ભાર છે, કોઈનો ભાર ન હોય. એને બીજું ત્રીજું કે આનું મલિંદો નહીં કરું, આનો દોરો નહીં બાંધું, આનું આમ દાન નહીં કરું, આને આમ કરીશ તો મારું ધનોત્પનોત નીકળી જશે, મારું બુરું થશે, હું માંદો પડીશ, મારો સંસાર વિખરાઈ જશે, મારું આ લોક પકડી જશે, મારો પરલોક, એવું કોઈ ભાર એને રહે નહીં સ્વરૂપ નિષ્ઠાવાળાને. એક ધીંગો ધણી બધાય દેવી દેવતાઓ જેની આરાધના કરે એવો મારા ડાયરેક્ટ કનેક્શન, એને એનો હું ભગત છું, આવી નિષ્ઠા. પછી તો દાદા ગુરુ મળ્યા અને નિષ્ઠા એવી મજબૂત થતી ગઈ થતી ગઈ થતી ગઈ. આજે પણ વડતાલ દેશમાં જુઓ ને તો હરિકૃષ્ણ મહારાજની સર્વોપરી નિષ્ઠાનું કોઈ આમ તમારે આમ આમ શું કહેવાય એને, લોગો કયો ને, તો આપણા ગુરુજી. આજે આખા એ સંપ્રદાયમાં હરિકૃષ્ણ મહારાજની નિષ્ઠા, કોઈ પણ સદગુરુને પૂછો તો નિષ્ઠાની આમ આમ કહે છે ને, કે ગમે એવી ત્યાગની વૈરાગની, ગમે એવી ધર્મ નિયમની, ગમે તે વિશેષ સબ્જેક્ટ ઉપર વાત કરતા હોય તો જેમ પેલા મણકાની વચ્ચે દોરો જાય ને એમ સ્વરૂપ નિષ્ઠાની વાત નીકળે હરિકૃષ્ણ મહારાજની. આ ઘેરે ઘેર હરિકૃષ્ણ મહારાજની મૂર્તિનો પ્રચાર ને પધરાવવાનું કામ એમને કર્યું વધારે.
ધીંગાધણી એનું બળ એવું હે. અને આ સંતોને પણ ગળથૂતીમાં ઘોળી ઘોળી, ગુરુજી તો એમ કે સંતો બેઠા હોય ને હે, ઘણી વખત એક વખત નહીં જાહેર સભામાં એકાંતમાં પણ એમ જ કે જો તમારાથી ઉપવાસ નહીં થાય, કંઈક આજ્ઞા લોપાશે, ભૂલ થશે કે ઉપવાસ નહીં થાય તો એ ઉપવાસ તમારા વતી હું કરી નાખીશ, ધારણા પારણા ચાંદ્રાણી તમારા વતી હું કરી નાખીશ, સાધનો બીજા તમારા વતી હું કરી નાખીશ, ઓછું ભણશો એ ચાલશે, પણ જે દિવસ તમને એમ સ્વામિનારાયણથી કોક વિશેષ કેનો ભાર પડશે, સ્વરૂપ નિષ્ઠા જાહે અવતારના અવતરી સર્વોપરી સ્વામિનારાયણ જેવા બીજાને તમે કહેશો કે એને બીજા સાથે સરખાવશો, એ સ્વરૂપ નિષ્ઠા શરણાગતિ આશરો ઉપાસના જાશે, તે દિવસે તમારા માટે દરવાજા ખુલ્લા, આ રોડ પણ ખુલ્લો પોળો, એટલે જ કે હાઈવે નંબર 8 ઉપર જ ગુરુકુળ કર્યું છે કે એ તો હાઈવે બતાવી દે, આ ઉપર હાલવા જ મંડો કે અહીંયા રહેશો જ નહીં, મારી ભેળા તકશો જ નહીં, તમે નભશો જ નહીં, તમે ગમે એટલા ત્યાગમાં હશો, વૈરાગવાળા હશો, ગમે એવા સાધુતાવાળા હશો, પણ સ્વરૂપ નિષ્ઠા નહીં હોય તો તમારે મારે કાંઈ હાંધો બેસશે નહીં, પણ જો આટલું રાખશો આ મારું વચન, બાકી ગમે એટલી નાની મોટી ખામીઓ તો આમાં આમાં લખ્યું જુઓ, પુરુષોત્તમ ભગવાનના ધામને વિશે નહીં જાય માટે સાક્ષાત મળ્યું જે ભગવાનનું સ્વરૂપ સદા સાકાર મૂર્તિને સર્વ અવતારનું કારણ અવતારી એવું જાણવું, અને જો એમ ન જાણે અને નિરાકાર જાણે બીજા અવતાર જેવા જાણે તો એનો દ્રોહ કર્યો કહેવાય, જેમ અર્જુન હતા તે ભગવત સ્વરૂપનું બળ હતું અને યુધિષ્ઠિર રાજા હતા એને શાસ્ત્રના વચનનું બળ હતું, પછી જ્યારે ભારતીય લડાઈ થઈ ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું સર્વધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વામ સર્વ પાપે ભ્યો મોક્ષયિષ્યામિ મા સુચ, એ શ્લોકનો અર્થ છે હે અર્જુન સર્વ ધર્મને તજીને તું એક મારા જ શરણને પામ તો હું તને સર્વ પાપ થકી મુકાવીશ, તું કંઈ શોક કરીશ માં, એ વચનને માનીને અર્જુન જે તે લડાઈને વિશે અનંત દોષ થયા તો પણ લેશ માત્ર ઝાંખા ન થયા અને ભગવાનના આશ્રયનું બળ રાખી રહ્યા અને યુધિષ્ઠિરે કાંઈ પાપ કર્યું નહીં તો પણ શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો તેણે કરીને એમ જાણ્યું છે મારું કોઈ કાળે કલ્યાણ નહીં થાય, પછી સર્વે ઋષિએ સમજાવ્યા, વ્યાસજીએ સમજાવ્યા, કૃષ્ણ ભગવાને પોતે સમજાવ્યા તો પણ શોક મૂક્યો નહીં, પછી કૃષ્ણ ભગવાને ભીષ્મ પાસે લઈ જઈને શાસ્ત્ર સંબંધી કથા સંભળાવી ત્યારે કાંઈ થોડો વિશ્વાસ આવ્યો, પણ તો પણ અર્જુન જેવા નિસંશય થયા નહીં, માટે બુદ્ધિમાનને તો ભગવત સ્વરૂપનું બળ અતિ રાખવું અને બળ જો લેશ માત્ર પણ હોય તો મોટા ભયથી રક્ષા થાય, પણ કૃષ્ણ ભગવાને કહ્યું છે સ્વલ્પમ, ગીતામાં કહ્યું છે સ્વલ્પમ અપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત, એ શ્લોકનો અર્થ ભગવત સ્વરૂપના બળનો લેશ માત્ર જો હોય, ભગવત સ્વરૂપના બળનો લેશ પણ થોડું પણ બળ જો હોય તો પણ મોટા ભય થકી એને રક્ષા કરે છે, એમ જેમ અર્જુને ભારતી લડાઈ કરી ત્યારે એને વિશે કંઈક કેટલીક જાતના અધર્મરૂપી મોટા ભય આવ્યા પણ ભય થકી અર્જુનની રક્ષા થઈ, એમ કહેવાય છે યુદ્ધ ચાલતું હતું ને ત્યારે પેલા દ્રોણ મરતા નહોતા, હવે એને મારવા શું કરવું પડે તો કે એને દીકરો બહુ વાલો છે, છે અધર્મી પાપી પણ દરેક બાપને એમાં આને વધારે હતું થોડું, તો કે એક કામ કરો એવો જાહેરાત કરો કે અસ્વસ્થામાં મરાયો, અસ્વસ્થામાં મરાય ને એટલે એના શોકમાં આ પછી હિંમત હારી જશે ને હથિયાર મૂકી દે, પણ કે જો એને છે ને ગુરુ દ્રોણને ગમે એટલો કોઈ બોલે ને ભીમ બોલે ને તો એનો ભરોસો ન આવે કે આનો કંઈ ભરોસો, હા આ તો ભીમ જેવી જ એની બુદ્ધિ છે, કે તો કે યુધિષ્ઠિર જો બોલે ને સત્યવાદી છે એમ કહેવાય, એના સતના પ્રભાવે એનો રથ ધરતીથી આમ વેત હાથે ઊંચો હાલતો ધરતીથી ઊંચો, તે કે યુધિષ્ઠિરને મનાવો અને ઈ બોલે કે અસ્વસ્થામાં હા મરાયા અને ઈ જો સાંભળે ગુરુ તો આપણે એને એનો ઉપાય કરી શકીએ, યુધિષ્ઠિરને મનાવ્યા, કૃષ્ણ ભગવાને કીધું ભાઈઓએ કીધું બધાએ કીધું કે કહો તમે, આ કે ભાઈ હું એવું ખોટું ન બોલું, મરાયો હોય તો જ કહું, ન મરાયો હોય તો ન કહું, હજી અસ્વસ્થામાં હાથમાં નહોતો આવ્યો અને અસ્વસ્થામાં પાછો મરાય એવો નહોતો, ખબર તમને
શું યમર હતો, આજે હજી રખડે છે, હજી કઈક કઈક જગ્યાએ મળે છે, દેખાય છે. એકવાર કંઈક આણંદમાં દેખાણો હતો, હાથી રૂપિયો હોય ક્યારેક, કારણ કે એને અહીંયા માથામાં પેલું મણી કાઢી લીધેલો એટલે હળેલું હોય, માખીઓ મણમણતી હોય, દુઃખી, કારણ કે એને અધર્મનો પક્ષ લીધો ને. આ તો બ્રહ્મવેતા, પણ પાપ કર્યું ને મોટું, પાપીના સંગે કરીને આ દશા થઈ, હજી રખડે છે. તો કે એ માને નહીં કોઈનું, કારણ કે અમર છે. તો કે યુધિષ્ઠિર બોલે તો માને, યુધિષ્ઠિરને વરી મનાવ્યા. યુધિષ્ઠિર કે હવે તો આનો નિકાલ કાંઈ કરવો પડે ને. યુધિષ્ઠિર કે સારું બોલીશ. એ બોલ્યા તો ખરા, અને પેલે પ્રચાર કર્યો ભીમે અસ્વસ્થામાં, મરાયો મરાયો, પણ કે આ ગાંડાનો ભરોસો નહીં, સાચું યુધિષ્ઠિર કહે. તો દ્રોણાચાર્ય ગુરુ યુધિષ્ઠિર પાસે આવ્યા કે ભાઈ ખરેખર અસ્વસ્થામાં મરાયો? તો કે હા ગુરુ મહારાજ, અસ્વસ્થામાં મરાયો નરો વા કુંજરો વા. શું કીધું? કારણ કે એક અસ્વસ્થામાં નામનો હાથી પણ હતો, એટલે હાથી મરાયો કે દીકરો મરાયો તમારો એ ખબર નથી, પણ અસ્વસ્થામાં મરાયો નરો વા કુંજરો વા, તો એ પૂરેપૂરું સાચું ન બોલ્યા, પૂરેપૂરું જુઠ્ઠું ન બોલ્યા. આમ કર્યું, તેનો રથ ધરતી ઉપર આવી ગયો. તે શું યુધિષ્ઠિર ખોટું બોલ્યા હતા એટલે એનો રથ નીચે આવ્યો હતો, કે ખરેખર એનો દીકરો મરાયો નહોતો? ભીમે તો હાથીને માર્યો હતો અને પ્રચાર કર્યો. તો યુધિષ્ઠિર દાદા ખોટું બોલ્યા કે ખરેખર નહોતો મરાયો, અને કીધું કે હા સ્વસ્થામાં મરાયો એટલે એનો રથ નીચે આવ્યો, એનું સત ગયું એટલે રથ નીચે આવ્યો, એનો રથ ધરતી ઉપર આવી ગયો, ઉપર ચાલતો હતો એ નીચે આવી ગયો એટલે આવ્યો? ના, એટલે નથી આવ્યો, એને ભગવાનના વચનમાં વિશ્વાસ ન આવ્યો. શાસ્ત્રમાં લખેલું ખોટું ન બોલવું એ બરાબર. શું શાસ્ત્રમાં લખ્યું? ખોટું ન બોલવું. દાદા ખાચરને કીધું ડોશીને માર નાખ. હવે ડોશીને લઈ તો ગયા, ઘરમાં સરસ વ્યવસ્થા આપી, ડોશીમાં ભજન કરો, અહીંયા ચિંતા કરતા નહીં, ખાવાનું પીવાનું બધું ઢોણું પત્ર બધું અહીં મળી જશે. મહારાજ પાસે આવ્યા. મહારાજ કે કેમ ડોશીને મારી નાખી? તે દાદા એવું કીધું, હા મહારાજ મારી નાખી. તે દાદા ખાચર ખોટું બોલ્યા ને? બોલો તો, ખોટું બોલ્યા ને? હે, ભગવાનને આગળ ખોટું બોલ્યા ને? બોલો, ખોટું બોલ્યા. બોલો તો એટલા માટે દાદા ખાચર ઉપર ભગવાન કુરાજી થયા હતા ને, રાજી થયા. બોલો, ખોટું બોલ્યા તો રાજી થયા કેમ? કેમ? જેને ભગવાનના મંત્રનો એ ડોશી સ્વામિનારાયણ 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 બોલતી હતી, મહારાજ માફ કરી દો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. હવે દાદા ખાચરને થયું, જે ધરતી ઉપર પુરુષોત્તમના પગ પડ્યા હોય, 500 પરમહંસોના જેમાં પગ પડ્યા હોય, અને એની રજ આ ડોશીની માથે પડે, અને એના મુખ પર સ્વામિનારાયણનું નામ લેવાય, એને સ્વામિનારાયણ મંત્રનો આશરો હોય, એને મરાય નહીં, એને તો પગે લગાય, એને મરાય નહીં. મહારાજ ભલે ને કે, મહારાજની મરજી પ્રમાણે જ કરાય. મહારાજ તો કંઈ હિંસા એક માખી માર નાખીએ, માકડ માર નાખીએ, તોય મહારાજ કે ઉપવાસ કરવો પડે? તો એનું પ્રાયશ્ચિત લખ્યું છે. તો આખે આખી માણા માર નાખીએ, ડોશી માર નાખીએ તો શું થાય? એને બળ કેનું હતું? ભગવાનનું હતું, સાધનનું નહીં. સમજ્યા? ત્યારે ભગવાન એના ઉપર બહુ રાજી થયા, બહુ રાજી થયા. મહારાજ કે મારી નાખી? તો કે હા મારી નાખી. અરે તે હિંસા કરી દાદા? તો કે હવે ડોશીને જીવતી લઈ આવી કે ગમે ત્યાંથી? મહારાજ હમણાં આવી જાય, બાવડું પકડી લઈ આવ્યા. અરે તે મારી નહીં. મહારાજ કે એને મરાય જેને પુરુષોત્તમ સ્વામિનારાયણના મંત્રનો આશરો છે, તમારે આશરે બેઠી એને મરાય નહીં, એની તો પૂજા કરાય, એની તો સેવા કરાય. જોયું તમે? હે પ્રભુ, તમે મળ્યા એને તારવાની હોય, મારવાની થોડી હોય. જોયું તમે? અને ભગવાનના વચને કદાચ મારી હોત ને, તોય ભગવાનના વચને થયું ને. પ્રગટ ભગવાન જ્યારે જેની એની મરજી બતાવે એ પ્રમાણે કરે તો ભગવાન રાજી થાય. ભગવાનની મરજી એ વખતે નહોતું મારવાની, ખાલી ઉપરથી જ કીધું હતું, તો ઉપરથી જ સમજ્યા. કહેવાનો અર્થ છે, અર્જુને ભગવાને આજ્ઞા કરી, આને તું તારામાં ને તારા એક નથી, મારી નાખ મારી નાખ, અને મારી નાખ્યા. હે, તો એનો રથ અપ થઈ ગયો. બધાએ દુશ્મનોના બાણથી, બધાએ દુશ્મનોના
બ્રહ્માસ્ત્રોથી ભગવાન એને બચાવી લીધા. એક વાકો વાડ ન થવા દીધો, કારણ કે એને સ્વરૂપ નિષ્ઠા હતી અને પેલા એ કાંઈ નહોતું કર્યું તોય અરે રે આટલો કચડ ઘાણ બોલાવી દીધો, કેટલું પાપ લાગશે ને કેટલું કરવું પડશે ને કેટલા જન્મે મારો છૂટકો થાય, બધાએ મને એવા કાંઈ તે પાપ નથી કર્યું, ભગવાનની ઈચ્છાથી આજ્ઞાથી કર્યું, તોય નો મનાણું બોલો. એ જે અણવિશ્વાસ યાસરોનો તો એને ભગવાનનો, એના કારણે એ રથ નીચે આવી ગયો અને દુઃખી જ રહ્યા, અને પેલા એ બધાને માર્યા તો એ સુખી થયા. આ સ્વરૂપ નિષ્ઠાનું બળ છે. માટે સર્વથી ભગવાનના સ્વરૂપનું બળ અધિક હોય એ જ એકાંતિક ભક્ત કહેવાય અને એ જ પાકો સત્સંગી કહેવાય. સ્વરૂપ નિષ્ઠા ભગવાનની, એની નિષ્ઠા પાકી હોય તો એ કલ્યાણના માર્ગમાંથી કોઈ કાળે પડે નહીં. આ નવમું વચનામૃતનો સાર છે. અને આ સમયમાં જેવી સત્સંગમાં વાર્તા થાય છે ને, એને નારદ સનકાદિક બ્રહ્માદિક દેવતા સાંભળે ને, તો પણ આવી વાર્તા કોઈ કાળે સાંભળી નથી અને સાંભળશું પણ નહીં. આવી જે સ્વરૂપ નિષ્ઠાની વાત શાસ્ત્રમાં તો છે ને, આ શાસ્ત્ર બધા વંદનીય છે, મોટા પુરુષોએ લખેલા છે, ઋષિ મુનિઓએ લખેલા છે, પણ એમાં જે ધર્મનું વર્ણન વિસ્તારથી, વર્ણાશ્રમનું વર્ણન વિસ્તારથી, ઇતિહાસો વિસ્તારથી લખ્યા છે, એ વચનો લખ્યા છે. હવે એમાં પડવા જાય, એમાં નજર નાખે ને, તો નારદ સનકાદિક એમ કહે છે, બોલો, નારદ સનકાદિક જેવા બ્રહ્માદિક દેવતાઓ એમ કહે છે, શાસ્ત્રમાં કોઈ જગ્યાએ આવી વાત કોઈ દી અમે સાંભળી નથી, લખાણી નથી, એવી આજ પ્રગટની વાતો આજ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અત્યારે જે વાત કરી રહ્યા છે એ નારદ સનકાદિક સાંભળે ને તો એમ કહે છે કે આવી વાત તો ક્યાંય શાસ્ત્રમાં નથી. એ કઈ વાત? સ્વરૂપ નિષ્ઠાની. સર્વ ધર્માન પરિત્યજ્ય, બધાને મૂકી દે, બધાનું બળ મૂકી દે, સાધનોનું ધર્મોનું, એક ભગવાનના સ્વરૂપની જ બળ, કે મને કોણ મળ્યું છે, આ મારા છે, હું એનો છું, પણ દિલથી, જીભથી નહીં, જીવથી. એ હા પડી જાય તો કે ન ભૂતો ન ભવિષ્યતી, એવો ચમત્કાર થાય. એવો અતિશય મહારાજ કે આ સમયે જેને સત્સંગમાં પ્રતીતિ આવી ને એના પુણ્યનો પાર આવે એમ નથી. માટે અતિ દ્રઢ ભગવાનનો આશરો કેવો? અતિ મહારાજ કે છે, અતિ દ્રઢ ભગવાનનો આશરો કરવો એ જ મત અતિ સારમાં સાર છે. ઇતિ વચનામૃતમ ગરડા મધ્યનું નવમું વચનામૃત. આ નવમા વચનામૃતનો સાર સ્વરૂપ નિષ્ઠાનો. એટલે સ્વામી પણ અહીંયા કે છે, એ વિશ્વાસ અંતરે એ રાખી તજે બીજું બળ, એ પ્રાણી ઉતરશે ભલી ભાતે ભવજળ. આ વિશ્વાસ રાખે, મારો ઠાકોર મારું ક્યારે અહિત નહીં થવા દે, એ કહેશે એમ કરીશ. આ જે છે ને વિશ્વાસ, ભાઈ તું કાંઈ નહીં અહીં બેહી રહે, હુતા હુતા તને લાડવા દઈશ, તો કે ના મારે જંગલમાં જવું છે, હાડકા હેળવવા છે, કઈ રીતે યાર બીજું, મારે તો સાધન કરીને બતાવી દેવું છે હું કરી હકું છું. હિરણ્યકશ્યપુએ બહુ કર્યું, જા કર, એનો વિરોધ નથી, પણ કહેવાનો અહીંયા જે સબ્જેક્ટ ચાલે છે ને, એ તો બળ છે, ભગવાનનું બળ. એમ કે સ્વામી વાતોમાં લઈ ગયું કે એક જણો મંદિરમાં 3 ટાઈમ ખાઈને ગોદડું તાણીને આજ્ઞા કરીને ઊંઘી જાય ને, અને એક જણો 10 જણાનું કામ એકલો કરતો હોય મંદિરમાં, પણ મનનું ધાર્યું કરતો હોય, મનમાં આવે એમ હું એકારે 10 જણનું કામ એકલો કરતો હોય, અને પેલો આજ્ઞા કરીને 3 ટાઈમ લાડવા ખાઈને પણ હોઈ જતો હોય, તો કોણ શ્રેષ્ઠ? એ લાડવા ખાઈને હોઈ જતો હોય ને શ્રેષ્ઠ, કારણ કે એને બળ મોટા પુરુષનું છે. કોનું? હા, ભગવાનનું બળ અને મોટા પુરુષનું બળ જેને હોય ને, એ સ્વરૂપ નિષ્ઠા છે, એ સ્વરૂપ નિષ્ઠા છે. પછી કે ના હું, અરે મને તો એમ મૂંઝવી દીધો, હા હું તો ઘણું કરી શકું છું, હે આ તો બસ નીચે વર્ડ નીચે દબાઈ દીધો, હવે આપણી પ્રગતિ કેમ થાહે, મારું નામ કેમ થાહે, હું આગળ કેમ જઈશ, હજી તો હું બહુ સાધના કરીશ, આગળ આમ કરીશ તેમ કરીશ, તેમાં ને એમાં ભરતની જેમ અટવાઈ જાય. કોની જેમ? ભરતની જેમ. ભરત, ભરત એટલે આ દુનિયાનો અત્યારનો ભરત નહીં કોઈ,
ને એમ સમજે કોકનું નામ ભરત હોય ને એની વાત કરે. ના, જડ ભરત ચક્રવર્તી રાજા જે જેના નામ ઉપર દેશનું નામ પડ્યું એવા ભરત અટવાઈ ગયા, જો સાધનનું બળ લેવા ગયા તો. ત્યાં કોક એને પ્રગટ ભગવાન કે પ્રગટ ભગવાનના સાધુ મળી ગયા હોત અને સ્વરૂપ નિષ્ઠા પાકી થઈ ગઈ હોત તો આમ ન કરવું પડત ને, આમ ન થાત. એટલે કે છે ઉપાસનાનું બળ, વિશ્વાસનું બળ. અચળ આશ્રય ઉરમાં પ્રભુ પ્રગટનો પરમાણ, એવા જન જે જગમાં એ પામે પરમ કલ્યાણ. અચળ આશરો, ચડે નહીં, ગમે એવી મુસીબત આવે, ભગવાન કસોટી કરે, ગમે ત્યાં જવું પડે, ગમે તેમ ભગવાન રાખે, તોય સુખમાં રાખે તો ઈ અને દુઃખમાં રાખે તો ઈ, એને અચળ કહેવાય. ચડે નહીં, બદલે નહીં ઘડીક, હે ઘડીક અહીંયા ઘડીક અહીંયા ઘડીક અહીંયા, એવા હો ખાડા ખોદે એકીમાં પાણી ન આવે, પણ એક જગ્યા ઉપર 500 ફૂટ જવા દે તો ધોધ ફૂટે. હો ફરી ડોશી ઘડીક આને યાદ કરે, ઘડીક આને યાદ કરે તે ડૂબી દરિયામાં ડૂબી, પણ એક જણાને પોકેરા હોત તો એ અચળ આશરો છે. પ્રભુ પ્રગટનો પ્રમાણ, એવા જન પ્રગટ ભગવાન આપણને મળ્યા. આગળ જે કથા આપણે સાંભળીને, કયા ગ્રંથની હતી આગળ? ભક્તિનિધિની. હા, ભક્તિનિધિમાં હે કીધું ને, પ્રગટ ઈ પ્રગટ આપણને ઘનશ્યામ મહારાજ અને એના અક્ષરધામના અનાદિ મુક્ત સદગુરુ ગુરુજી મળ્યા. ભજેની શરણાગતિ, અચળ શરણ અવિનાશી સાચા સંતનું. એક તો ભગવાનનું, હા ઘણા કે સંતનો આશ્રય, આમ લખ્યું ચોખ્ખું સદગુરુને આશરે જવું એમ લખ્યું છે. ભગવાન પ્રગટ હોય તો ભગવાનને આશરે જવું, એ ન હોય તો સંતને આશરે જવું, અને એ ન હોય તો મૂર્તિને આશરે જવું. આપણને તો પ્રગટ ભગવાન મળ્યા અને પ્રગટ ભગવાનના અક્ષરધામના અનાદિ મુક્ત એવા સદગુરુ મળ્યા. માટે નિર્ભય રહેવું, હો બીક ન રાખવી. અરે હવે આ જન્મે તો આપણું કલ્યાણ નહીં થાય, બદ્રિકાશ્રમમાં જઈને પ્રાયશ્ચિત કરવું પડશે, હજારો વર્ષો રહેવું પડશે, કારણ કે સૂર્યલોકમાં નાખશે, હું તો કામી છું, ક્રોધી છું, આવો છું ને તેવો છું. અરે બધો સાફ કરીને ધોકા મારીને છેલ્લે હે યોગી સ્વામી કહે ને, કસર ટાળી નહીં પણ આ અત્યારે ને અત્યારે ચોખ્ખો કરીને જ ધામમાં લઈ જજો, બીજો જન્મ લેવો. કેવા મહારાજ મળ્યા આપણને, તો કાંઈ એવું એને જે સહન કર્યું એવું તો કાંઈ સહન કરવાનું આવતું નથી. ભગવાનને પ્રાર્થના કરીએ, જેને આવા મોટા મોટા ભગતની કસોટી કરીને, એવી કસોટી મહારાજ અમારી ન કરતા તમે ભલા થઈને, નહીંતર અમે ફેલ થઈ જઈશું ને તો રખડી જઈશું, ક્યાંય છૂટકો નહીં થાય. ઘણા મોટા એવા હિંમતવાળા હોય, કહેતા હોય છે તમારે જેવી મુસીબત, જેવી આ વિઘ્નો, જેવી તકલીફો અને જેવી કસોટી કરવી હોય એટલી કરી નાખો, આપણી હિંમત નથી. દાદા તમે શું કહો છો? ઘનશ્યામ દાદા તમે શું કહો છો? જે મુસીબત તકલીફ ને સંકટો આપવા હોય કે જે દુઃખ આપવું હોય તો આપી દો, જેવી કસોટી કરવી હોય તે કરી દો, પણ બીજો જન્મ નથી લેવો, એવું કહો તમે? લેવો નથી પણ કસોટી કરવા કે તો કે ભાઈ તને આટલું આટલું દુઃખ આપવાનું છે શરીરમાં, કેવું પડે? આ તો ભાઈ 56ની છાતી વાળા. તમે શું કહો છો દાદા? સહન કરવું પડે, પણ એમ કહેવાય કે મહારાજ જે દુઃખ આપવું હોય તો આપી દો, સહન કરવા તૈયાર છું, પણ છેલ્લો જન્મ કરી એમ કહો તમે? હા, છેલ્લો જન્મ જ, હવે જન્મ નથી લેવો, હવે સીધું ધામમાં જ જવું છે, પણ બીજું દુઃખ જેટલું આપવું એટલું, કસોટી જેવી કરવી હોય એટલી કરી દો. હું તો એટલું કહું, એક તો એવું એવી કસોટી મારી ન કરતા તમે, કે મારામાં તાકાત ન હોય ને હું સામેથી માગી લઉં અને પછી ટેં 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 થઈ જાય, અને એવું નહીં. હા, મારામાં જેટલી, અને હા એટલું ચોક્કસ મહારાજ, તમારે જેવી કસોટી કરવી હોય એ કરજો, પણ સામે એટલી કસોટીમાં હું પાસ થાવ એવી શક્તિ દેજો. સહનશક્તિ સામે જોઈ તો તમે, હવે સહનશક્તિ હોય નહીં તમે માગમાં કરો, આવા જ દો, ભૂખે મારું ભોયાવાળું ચન્ની ઉકાળું ખાલ. હવે અહીંયા કીડી કીડે તો એ હોય થઈ જતું હોય, એક દી ભૂખ્યું ન રહેવાતું હોય, અરે મહારાજ 15 દી ભૂખ્યો મારી નાખજો, પણ બધી કસર ટાળી નાખજો. હવે કહેવાય આટલો દજાડી દેજો, આમ કરી દેજો, આટલું ઊંધે માથે લટકાવી દેજો, ભીખ માગતો કરી દેજો,
ઠોકરો મરાવજો એવું, હવે પણ એ સહનતારથી થાય એવું ન હોય ને તું માઇક માઇક કરે અને પછી શું થાય દશા કહો મને, હમું ન જાય હાવ ઠાવકો જાય, એના કરતા હામે કસોટી કરજો, ચોખ્ખો કરજો, આને આ જન્મમાં બીજો જન્મ નથી લેવો, અહીંને પૂરું કરજો, થોડાક પાંચ દાડા વધારે મોડો મારજો, પણ સંસ કરવાની હામે શક્તિ દેજો. ઘનશ્યામ દાદા જેવી શક્તિ કંઈ બધામાં થોડી હોય, કેવું દાદા તમારી જેવી શક્તિ બધામાં ન હોય ને? દાદા તો કે તમે તમારે જેવી કરવી તો આવવા જ દો તમે તમારે, પણ હવે અમે બધું કરી લઈશું પણ એ બધાની શક્તિ ન હોય ને, એટલે દાદા ખાચરની કસોટી કરી કે મુક્તાન સ્વામીની કરી, હે એવા મોટા મોટા ભક્તો સંતોની કરી, કરોત ઉપર મુકાયા અને કેવા મૃત્યુ રાજાને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર જેવું, હવે એવું આપણે કરવા જઈએ તો ગાંઠનું ગોપીચંદન જાય, હે ચિત્રેહાલ કપડામાં રોડ ઉપર ભીખ માગતા કરી દે અને તોય પેટ ન ભરાતું હોય, રંતિદેવ રાજાની જેમ 49 ઉપવાસ થાય તો શું થાય? એક ઉપવાસ કરો તો 3 વખત શરબત પીવું પડે, શું થાય કહો દાદા? 49 ઉપવાસ કરવાનું કીધું તો શું થાય? ફીફા નીકળી જાય ને, જવા દે ભાઈ આને કંઈક દયા જ નથી એમ થઈ જાય, હું અહીંને દયા નામનો છાંટો નથી, હું આને ભજીને કાંઈ થયું નહીં, એના કરતાં આપણે આપણી જાતે કરી લો. એ નિષ્ઠા બદલી ગઈ, નિષ્ઠા જાય એવી કસોટી પ્રભુ મારી ન કરતા, બધું કરજો નિષ્ઠા તૂટી જાય એવી કસોટી ન કરતા. લ કાંટો યોગ્ય છે આગળ આપણે આ કથા, એટલે કીધું અહીંયા એવા જન જગતમાં પામે પરમ કલ્યાણ નિષ્ઠાવાળા, સ્વરૂપ નિષ્ઠાવાળા, જ્યારે પોતન તારે પાષાણને ત્યારે કાષ્ટ તરણ કા તુંબડા. હે નિષ્કુળાનંદ, એ નાવના વખાણ કેમ થાય વડા? શું કે છે? જ્યારે પોત એટલે વહાણ પથરા ના તારે અને તુંબડાને ઘાસ તારે, ઈ વહાણનો મહિમા શું? એના કોણ વખાણ કરે? અરે ભાઈ તુંબડાને તમે એમ નમ નાખી દો તોય તારે, લાકડાને તમે એમ નમ નાખી દો તોય તારે, તૃણ એટલે તૃણક લાવેલા હોય હુક ઘાસ, ઈ તમે પાણીમાં નાખી દો તો એમ નમ તારે, બરાબર? એને માટે વહાણની જરૂર પડે? પણ વહાણમાં લોઢું ભરી દીધું હોય કે પથરા ભરી દીધા હોય અને ઈ તારે, તો આ હા 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 હા, ઈ વહાણના વખાણ થાય, એમાં સ્વરૂપ નિષ્ઠા, સ્વરૂપ નિષ્ઠા અને જે ભગવાનની મૂર્તિનું બળ, શરણાગતિ, આશરો, વિશ્વાસ, એ તો લોઢા તારી દે લોઢા. હવે એની કથા આવતીકાલે કરીશું આપણે, અહીંયા ત્રીજું કડવું પૂરું થયું છે. આ સ્વરૂપ નિષ્ઠાની વાતો તો જેટલી કરી એટલી ઓછી છે. ઘનશ્યામ મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરિ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રી ઘનશ્યામ મહારાજની.